કેમ છો બાળકો? મજામાં? હવે ગયા જે લેક્ચરમાં શીખ્યા હતા એ તો યાદ છે ને? હવે ક્યાં પહોંચ્યા હતા આપણે? તો કે પ્રશ્ન નંબર 5, એમાં શું છે આ વાર્તા જે હતી ને, જે શું હતું વાર્તામાં? વાસલી વગાડતો તો ને ઉંદરભાઈ આવ્યા હતા, હતું ને એ વાર્તા? જો યાદ હશે ને તો તમને ક્રમ આવડી જશે. એમાં જો પેલો ક્રમ, એક હતું ગામ, ગામમાં બધે જ ઉંદર, બધા જ કંટાળ્યા, વાસળી વાળો આવ્યો, બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા, ગામવાળાએ પૈસા આપવાની ના પાડી, વાસળી વાળાએ ફરી વાસળી વગાડી, છોકરા એની પાછળ ચાલતા થયા, વાસળી વાળો પૈસા લઈ ચાલતો થયો. તો એવી રીતના તમારે વાક્યના 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 ક્રમ આપવાના છે, લાઇનમાં વાર્તા ગોઠવવાની છે. હવે જુઓ કે નીચેના ચિત્ર જુઓ, એના જવાબ આપો. તો આ બે ચિત્ર છે, પિક્ચર શેનું છે, એનામાંથી તમારે જવાબ આપવાનો છે. આ બે ચિત્રોમાં સરખું શું છે? તો કે આ બે ચિત્રોમાં સરખું એ છે કે પહેલું ચિત્ર સાચું છે અને બીજું જે ચિત્ર છે ને એ કાર્ટૂન છે, એટલે એમ કે દોરેલું છે. એમ દેખાય છે ને તમને કે આ બે સાચા છે. એમ પછી જુઓ કે આ બે ચિત્રમાં જુદું શું છે? તો કે આ બે ચિત્રમાં પહેલા ચિત્રમાં માં અને બાળક એમ કે બંને છે અને બીજા ચિત્રમાં તો ખાલી માં જ છે. એમ દેખાય છે ને? ટીવી પર ક્યાં કાર્ટૂન જુઓ છો તેમના નામ લખવાના. તો કે ટીવી પર ટોમ એન્ડ જેરી, છોટા ભીમ, હથોડી જેવા કાર્ટૂન જોઈએ છીએ. જુઓ છો ને તમે અત્યારે ટીવીમાં એવા કાર્ટૂન? હવે જુઓ ગીત ગાવાની મજા. તો આ ગીત તમને ગાઈને સંભળાવ્યું હતું પાઠ્ય પુસ્તકમાં, યાદ છે ને? તમારી ટેક્સ્ટ બુક છે એમાં. તો શું કરે છે જુઓ, મદારી સાપનો ખેલ બતાવે છે, પછી આ છોકરી છે દોરડા ઉપર ચાલવાનું કરે છે, કરે છે ને બધું, વાંદરાભાઈ વાસળી વગાડે છે. તો એના ઉપરથી પ્રશ્ન જવાબ લખવાના છે કે જુઓ કે વિકલ્પ લખવાનું છે કે વાંદરો શું વગાડે છે? તો કે વાસળી. એની સામે રાઈટ કરો. મદારી બાળકોને શું કરવાનું કહે છે? તો કે તાલી વગાડવાનું, કે એની સામે રાઈટ કરવાનું. હવે એમાંથી પ્રશ્નના જવાબ છે, ગીતના આધારે પ્રશ્નના જવાબ છે તે લખવાના છે. બીન અને ઢોલકનો અવાજ કેવો આવે છે? તો કે બીનનો અવાજ ઊ અને ઢોલનો અવાજ ઢમ ઢમ ઢમ. રસી ઉપર કોણ કેવી રીતે ચાલે છે? તો કે રસી ઉપર છોકરી ચાલે છે, તે ધીરે ધીરે ચાલે છે. મદારીએ સાપને ક્યાં રાખ્યો છે? તો કે મદારીએ સાપને મોટી પેટીની અંદર રાખ્યો છે. ક્યાં રાખ્યો છે? તો કે મોટી પેટીમાં રાખ્યો છે. હવે એની ખાલી જગ્યા છે. આવ્યો મુછાળો, તેમાં મદારી, બજાવો બચ્ચો તાલી, સાપ કાળો અને મોટો છે, મોટી પેટીની અંદર થેલી છે. બરાબર ને? એવી રીતના ખાલી જગ્યા પૂરવાની છે. હવે પ્રાણીઓ અને પંખીઓ એના વિશે લખવાનું છે. જુઓ આ કયું છે પ્રાણી? શું દેખાય તમને? વાંદરો. મે ઝાડ પર વાંદરો જોયો હતો, તેનું મોં કાળું હતું. દેખાય છે ને? તો તેવી રીતના શું છે? તો કે કુકડો. હું સવારમાં કુકડાને જોઉં છું, તે સૂરજની સાથે જાગી જાય છે. તેવી જ રીતના જુઓ ચિત્રમાં દેખાય છે ને બધા, એના વાક્ય છે કે મે ઝાડ પર કાગડો જોયો છે, કાગડો કાળા રંગનો હોય છે. આ ચિત્રમાં કૂતરો દેખાય છે, કૂતરો ખૂબ વફાદાર હોય છે. મે મારા ઘરને આંગણે કોયલને જોઈ છે, કોયલ મીઠું બોલે છે. મે વૃક્ષ પર કબૂતરને જોયું છે, કબૂતરની ડોક રાખોડી રંગની હોય છે. જોયું ને કબૂતર? માનો કે એવા વાક્ય લખવાના છે. આ શું છે? શું દેખાય છે? શિયાળ. તો કે આ શિયાળ છે, શિયાળ લુચ્ચું હોય છે. પછી શું દેખાય છે? મોર. મે મારા ખેતર પાસે મોર જોયો છે, મોરને રંગબેરંગી પીછાઓ હોય છે. એવી રીતના વાક્ય જ લખવાના છે તમારે ચિત્ર જોઈ જોઈને. આ ઘુવડ,
તો કે ઘુવડ રાતના સમયે જાગે છે, દિવસમાં ઘુવડ કાંઈ પણ જોઈ શકતું નથી. પછી શું દેખાય છે? તો કે વાઘ. વાઘ ક્યાં જોવા મળે? જોયો પ્રાણી સંગ્રહાલયમાં? તો કે મેં પ્રાણી સંગ્રહાલયમાં વાઘ જોયો છે. વાઘ માંસાહારી પ્રાણી છે. પછી છે ચકલી. મને ચકલી ખૂબ જ ગમે છે. ચકલી ચી ચી અવાજ કરે છે. પછી ગાય. મેં વાડામાં ગાય જોઈ છે. ગાય દૂધ આપે છે. એવી રીતના તમારે પણ તમારી બુકમાં સરસ વિડીયો જોઈ જોઈને સરસ અક્ષરે લખતા જવાનું છે. હવે જુઓ, હજી બીજા છે. આ શું? હંસ. હંસ પાણીમાં રહે છે. હંસ સફેદ રંગનો હોય છે. પછી આ શું દેખાય છે? માછલી. ગમે ને માછલી? માછલી પાણીમાં રહે છે. માછલીનો રંગ રંગબેરંગી હોય છે. પછી બકરી. તો કે આ બકરી છે. તે પાલતુ પ્રાણી છે. બકરી બે બે બોલે છે. પછી છે બિલાડી. તો કે આ બિલાડી છે. બિલાડીને ચાર પગ અને એક પૂંછડી હોય છે. પછી ઘોડો. ઘોડો તબેલામાં રહે છે. ઘોડો ખૂબ ઝડપથી દોડે છે. પછી છે બતક. તો કે બતક સફેદ રંગની હોય છે. બતક તળાવમાં માછલી ખાય છે. પછી નીચે શું દેખાય છે? સાપ. મેં જંગલમાં સાપ જોયો હતો. સાપ ઝેરી અને બિનઝેરી હોય છે. આવી જ રીતના સરસ અક્ષરે તમારે પ્રાણીના જે નામ જોઈએ તેની સામે જ લખવાનું છે.